મંદિરની અંદર આપણે હસના મના છે એક સરસ મજાના ટચુકલા એવા જોક્સ લઈને હું આવી છું આપની સાથે. તો આપની પાઠ્યપુસ્તક મારી સામે લઈને બેસી જાઓ. ચલો, હસના મના હે ચુટકે હાસ્ય એક વ્યંગ વિનોદ કા એક સશક્ત માધ્યમ હૈ. ચુટકે કા પ્રમુખ ગુણ યહ હોતા હૈ કે ઉનકા સ્વરૂપ છોટા ઓર સંવાદ છોટે હોતે હૈ. ચુટકે પઢને સે સુનને મેં હમારા તનાવ દૂર હો જાતે હૈ. ઇસ દ્રષ્ટિચે ચુટકે તનાવ દૂર કરને કા સશક્ત માધ્યમ હૈ. કે હસના મના છે, જો કોઈ તનાવ, તનાવ એટલે ટેન્શન, ટેન્શનની અંદર હોય ને તો એ આપણે આપણા તનાવ છે દૂર થઈ જાય. એટલા માટે એ સરસ મજાના નાના નાના જોક્સ લઈને આની અંદર તમારા પાઠની અંદર મૂકવામાં આવ્યા છે. તો આપણે અંદરથી જ જોશું. ચૂહા હાથી કે પાસ ગયા ઓર બોલા, હાથી દાદા કે આપ મુજે આપકી ડુંગી દો, દિન કે લીએ લીએ દોંગે. હવે એક દિવસ એક ઉંદર છે હાથી પાસે જાય છે અને હાથીને એમ કે છે, હાથી દાદા તમે મને તમારી લુંગી છે એ બે દિવસ દેશો. હાથી તું ઉસ્કા ક્યાં કરેગો, હાથી એને પ્રશ્ન કરે છે કે તું એને શું કરીશ. ચૂહા, મેરે બેટે કી શાદી હૈ ઉસમેં તંબુ લગાના હૈ, કે મારા દીકરાની શાદી છે એટલે મારે એને તમારી લુંગીનો તંબુ બનાવવો છે. બીજો છે, પતા નહીં લો મહિને મેં મહિનો બિના નાતે કૈસે રહેતે હૈ. બે જોકર છે અને વાત કરે છે કે ખબર નથી કે લોકો મહિનાની અંદર કેટલી વાર નાય છે. મુજે તો 28 દિન કે ખુજલી હો લગતી હૈ. બીજો એમ કે છે, મને તો ખબર જ નથી 28 દિવસ સુધી સતત ખંજવાળ જ આવે છે. હવે ત્રીજો છે, ગ્રાહક આપકે પાસ ટૂથબ્રશ હે, દુકાનદાર બ્રશ નહીં હૈ પેસ્ટ હૈ. હવે એક ગ્રાહક છે દુકાનદારની પાસે જાય છે અને પૂછે છે તમારી પાસે ટૂથબ્રશ છે, તો કે ના. દુકાનદાર કે છે બ્રશ નહીં મારી પાસે પેસ્ટ છે. ગ્રાહક, અચ્છા આપકે પાસ પાઉડર હોગા. ગ્રાહક પૂછે કે આપણી પાસે એ કપડાં વોશ કરવા માટેનો પાવડર છે. દુકાનદાર, પાવડર નહીં ક્રીમ હૈ. એમ કે છે પાવડર નથી ક્રીમ હૈ. ક્રીમ નહીં ચાહે ટોચ મિલેગી. હવે ગ્રાહક છે અને પ્રશ્ન કરે છે કે મારે ક્રીમ નથી જોતું ટોચ એટલે કે બત્તી મળશે. દુકાનદાર, વહ તો કહી કી ખતમ હો ગઈ મોહબ્બત મોહબ્બતી હૈ. કે દુકાનદાર એમ કે છે એ તો કાલની ખતમ થઈ ગઈ છે, મારી પાસે મીણબત્તી છે. ગ્રાહક, ખોલ તાલા દો તો હોના હિ ચાહે ને. ખેર, ખેર એટલે કે તો પછી, તાળું તો છે ને. દુકાનદાર, હે દુ. ગ્રાહક, જી નહીં ઉસે અપની દુકાન પર લગા કર આપ ઘર પર આરામ કીજીએ. આ ગ્રાહક એમ કહે છે હું વસ્તુ માગું છું તમારી પાસે નથી, તો તાળું હોય તો હવે દુકાને તાળું લગાવીને ઘરે જઈને આરામ કરો. મજાક છે. હવે ચૂનું, ચાર નંબરમાં ચૂનું છે, જ્યાં જ્યાદા બારિશ હોતી હૈ વહાં ક્યા પાયા જાતા હૈ. એમના મિત્રને પૂછે છે કે જ્યાં વરસાદ બહુ હોય ત્યાં શું એની સ્થિતિ શું હોય. છાતા. તો લોકો કહે છે જ્યાં બહુ વરસાદ હોય ત્યાં છત્રી હોય છે. પાંચમાની અંદર જોક્સની અંદર, તીન દોસ્તો આપમે ગપચપ કર રહે થે, પ્રશ્ન હુઆ કે કિસી દિન ચોકર ઉઠને પર હમકો યહાં પતા ચલે કે હમ લખપતિ બન ગયે તો હમ ક્યા કરેગે. હવે ત્રણેય મિત્રો હતા, ભેગા થઈને એકબીજા વાતચીત કરતા હતા કે મને એવું સપનું આવ્યું છે કે હું હવારે ઉઠું ને તો લખપતિ દે. એકને કહા હમ તો સીધે પેરિસ જાય ઓર ખૂબ મજે કરે. કે લખપતિ બની જાય ને, ખરેખર લખપતિ બની જાય તો શું કરીએ. તો પેલા નંબરનો એમનો મિત્ર કહે છે કે હું તો પેરિસ જાઉં અને ત્યાં ખૂબ મજા કરું. દૂસરેને કહા મેં કિસી લાભપ્રદ કારોબાર મેં રૂપિયા લગા દઉં. બીજો છે એમ કહે છે કે હું આ પૈસા છે એક ઉદ્યોગની અંદર રોકી દઉં. તીસરા બોલા મેં તો ફિર સોને કા કી કોશિશ કરા ઓર તબ તક સોતા રહૂંગા કે જબ તક કરોડપતિ ના બન ગયા. કે હું તો કાંઈ કરું નહીં, સૂતો જ રહું જ્યાં સુધી કરોડપતિ ના બનું ત્યાં સુધી. છઠ્ઠા ટૂચકાની અંદર ભૂત વર્તમાન ઓર ભવિષ્ય મેં તુમ ક્યાં સમજતે હૈ. બે મિત્ર ભેગા થાય છે અને કાળની પરિસ્થિતિ વર્ણવે છે. ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની અંદર શું પરિસ્થિતિ હોય. ઓલો કહે છે જી મેરે દાદાજી ભૂત, મેરે પિતાજી વર્તમાન ઓર મેં ઉસકા ભવિષ્ય. કે એમાં કાંઈ નથી કે મારા દાદાજી છે એ ભૂતકાળ થઈ ગયા અને મારા પિતા છે એ વર્તમાન છે અને હું હવે એમનું ભવિષ્ય છું. પોતે પોતાના પરિવારના. સાતમા ટચુકાની અંદર પ્રશ્ન હૈ, રેલ કિરાયા ઇતની અધિક બઢ જાતી પર ભી યાત્રિકો સંખ્યા મેં વૃદ્ધિ હો રહી ઇસકા કારણ બતાવે. કે રેલવેના ભાડા છે બહુ વધી ગયા છે ભાડું, છતાંય લોકો છે એમાં કેમ મુસાફરી કરે એનું કારણ શું છે. ઉત્તર, ઉસકા કારણ યહ હૈ કે હર એક આદમી સોચતા હૈ કે અગલે સાલ કિરાયા
और बढ़ जाए, तो इसलिए अभी यात्रा कर लो। कि हर एक माणस एवं विचार के आवते वर्षे आना करता पण भाड़ू वधी जशे तो शुं थशे, एना करता आपणे यात्रा कर लईए। हवे आठ नंबर ने अंदर शिक्षक ने सभी छात्रों के घास खाती हुई गाय का चित्र बनाने का कहा। सभी छात्रों ने चित्र बनाने रहे थे, कल्पेश ने अपना पन्ना कोरा छोड़ दिया। हवे शिक्षक कहे छे बधाय बाळकों ने के तमारे एक चित्र बनावानुं छे, गाय गाय घास खाती गाय होय एवुं चित्र। बधा विद्यार्थीओ बनावे छे ने कल्पेश नामनो छोकरो छे ए आखुं कोरुं पन्नुं छोड़ी दीधे। शिक्षक, कल्पेश या चित्र में घास कहाँ है? हवे शिक्षक ने चित्र बतावा जाय छे त्यारे टीचर कहे छे કે આ આમાં ઘાસ ક્યાં છે? કલ્પેશ, ઘાસ તો ગા ખા ગઈ। કલ્પેશ એમ કે છે કે સર મેડમ, ઘાસ તો ગાય ખાઈ ગઈ। શિક્ષક, અચ્છા તો ગાય કહાં હે? તો કે ગાય ક્યાં છે? કલ્પેશ કહા, વો તો ઘાસ ખાકર ચલી ગઈ, તો ઘાસ ખાઈને વહી ગઈ। હવે છેલ્લું છે નવમું, મમ્મી સે જ્યાદા મુજે પાપા કો ડાટ પસંદ હે ક્યો? ચુનુ છે એના એના મિત્રને એમ કે છે, મારા મમ્મી મને ખીજાય ને એના કરતાં મારા પપ્પાની ખીજ મને ડાટ છે, મને ખીજાય ની વધારે ગમે। કે પાપા પ્રતિ ચાટે 5 રૂપિયા દેતે હે, પપ્પા પેલા મારી દે અને પછી પૈસા પણ આપે છે, મમ્મી આપતી નથી। એટલે આની અંદર 8 થી 9 પ્રકારના નાના નાના ટૂચકાઓ છે, આપને હસવા હસાવવા માટે મૂકેલા છે। તો મિત્રો, આજે આટલું। અસ્તુ, જય હિન્દ, બાય બાય।